આપણે ઊભા છીએ અને અહીંયા ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરને ધારાસભ્યની કાર્યાલય આવેલું છે. અહીંયા કેનાલમાંથી કરોડો લીટર પાણી છેલ્લા 3 દિવસથી વેડફાઈ રહ્યું છે. એક બાજુ ગુજરાત પરની અંદર જગતના તાપ, ખેડૂતને ખેતી માટે પાણી નથી મળતું એ તો દૂરની વાત રહી, પણ લોકોને પીવાનું પાણી પણ નથી મળતું. ત્યારે અહીંયા કરોડો લીટર પાણી જ્યારે વેડફાઈ રહ્યું હોય ત્યારે આ તંત્ર અને સરકાર શું કરી રહી છે? કારણ કે ચૂંટાયેલા પ્રતિનિધિની પણ કાર્યાલય અહીંયા આવે અને એમની સામે જ આ જતું હોય તો આ જે સરકારની પણ આ બેદરકાર છે એવું હું કહીશ. અને તંત્ર ક્યારે જાગશે અને પાણી જ્યારે નીકળે છે ત્યારે આ વેડફાટ ક્યારે બંધ થશે એ પણ એક પ્રશ્ન છે. આવી રીતે પાણી ન વેડફાવું જોઈએ, તંત્ર અને સરકારે જાગી અને આ કામગીરી કરવી જોઈએ. અને તાત્કાલિક અમે જે તે લાગતા વળગતા છે એમને અમે કોન્ટેક્ટ પણ કર્યો છે અને પાણી જે વેડફાય છે એ વેડફાટ બંધ થવો જોઈએ. કારણ કે સતત 15 દિવસ સુધી આ કેનાલ ચાલુ રહેવાની હતી, ત્યાં સુધી આ રીતે પાણી નીકળશે તો કરોડો લીટર પાણીનો બગાડ થશે. એક બાજુ ભર ઉનાળે લોકોને પીવાનું પાણી નથી મળતું. આ શહેરની વચ્ચે જ્યારે કોઈ નદી વહેતી હોય ચોમાસા જેવી પરિસ્થિતિ હોય એવી પરિસ્થિતિ થઈ છે. તો તંત્ર અને સરકાર જાગે અને આ જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે બંધ કરવા.